નમસ્તે વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ચેપ્ટર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો એનો અભ્યાસ કરીએ. ગયા વખતે આપણે ગરીબીના પ્રકારની વાત કરી હતી. આજે ભારતની ગરીબી, એના કારણો, એની વ્યૂહરચનાઓ, મહત્ત્વના જે મુદ્દા છે એની વાત કરીશું કે ભાઈ ભારતમાં જે ગરીબી જે છે, આપણું જે આયોજન પંચ છે, આયોજન પંચે 2011-12માં જે ગરીબી રેખા નક્કી કરી એ અન્વયે ગ્રામીણ અને શહેરી ગરીબીના આવકના જે આંકડા આપેલા છે કે ભાઈ ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ આવક અને શહેર ક્ષેત્રે માથાદીઠ આવક કેટલી હોવી જોઈએ, એ પ્રમાણે ગરીબીનો અંક નક્કી કરવામાં આવે છે કે ભાઈ ગામડામાં માથાદીઠ આવક જે છે અને વપરાશી ખર્ચ છે એ રૂપિયા 816 વ્યક્તિ દીઠ છે, એટલે કે ભાઈ કુટુંબ દીઠ 4080 રૂપિયા ખર્ચ કરી શકે, અને શહેરની અંદર માસિક ખર્ચ 1000 રૂપિયા છે, એટલે કે ભાઈ 5 વ્યક્તિઓનું કુટુંબ હોય તો મહિને 5000 રૂપિયા ખર્ચી શકતો હોય, એનાથી નીચેની લેવલનો હોય તો એવા વ્યક્તિને ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશમાં જે કુલ ગરીબીની પ્રમાણ છે એમાં ફેરફાર થતા આવ્યા છે, પણ 2012માં જે માથાદીઠ દૈનિક આવક વિશ્વ બેંકે જાહેર કરી હતી એ આવક છે $1.90 અમેરિકન ડોલર તરીકે નિર્ધારિત કરી હતી, અને એના આધારે પછી વૈશ્વિક સંસ્થાઓ જે છે એ જુદા જુદા દેશની ગરીબીનું આકલન કરતી હોય છે. આપણા દેશમાં પણ ગરીબીનું પ્રમાણ એમાં ફેરફાર થાય, જુદા જુદા રાજ્યોમાં પણ ગરીબીનું પ્રમાણ અલગ અલગ હોય છે. ભારતમાં સૌથી ગરીબ રાજ્ય જે છે, ગરીબી ધરાવતું રાજ્ય છે એ અત્યારે છત્તીસગઢ જે છે, એમાં 36.93% ગરીબી છે એવું કહેવામાં આવે છે, અને સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય એ નાનું રાજ્ય છે ગોવા, એની ગરીબી 5.9% છે, કારણ કે ત્યાં પર્યટન ઉદ્યોગો છે એટલે, અને નાનું શહેર છે, નાનું રાજ્ય છે, એટલે સૌથી વધારે ગરીબી ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે, સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા રાજ્ય છે, જ્યારે ગુજરાત રાજ્યની ગરીબી જે છે 16.63% છે. એટલે આપણા દેશમાં ગુજરાત રાજ્ય ગરીબી રેખાની દ્રષ્ટિએ ઓછી ગરીબી ધરાવતું રાજ્ય છે, છતાં પણ આપણા દેશમાં ગરીબી નિવારણ માટે સરકાર કાર્યક્રમો ગણે છે કે ભાઈ શિક્ષણ, તાલીમ, આરોગ્યની સુવિધાઓ બધી ઘણી બધી તૈયારીઓ કરે છે, છતાંય આપણા દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધે છે, કારણ કે તાલીમનો અભાવ છે, કૌશલ્ય હોતું નથી, આયોજન હોય છે સરકારનું પણ એમાં અનેક પ્રકારની ખામીઓ હોય છે, એટલે ખરેખર જે ગરીબોને લાભ મળવાના હોય છે એ ગરીબોને લાભ નથી મળતા, પણ ધનિક લોકો એનો લાભ લઈ જતા હોય છે. માટે એવું કહેવાય છે કે ભાઈ ભારતમાં ધનિક ગરીબો વસે છે, ગરીબો છે પણ ધનિકો છે. તમે ઘણીવાર નાના છો એટલે ખબર નહીં હોય, પણ આવકના દાખલા લેવા કે આ બધું લેવા માણસો જતા હોય છે તો ગાડીઓ લઈને જતા હોય છે, એમના પાસે પોતાના વ્હીકલ હોય છે, પોતાના મકાન હોય છે, છતાં પણ એમને ઓછી આવકના દાખલા મળતા હોય છે. આ બધું એક તંત્ર છે, ને એ તંત્રની જે ખામીઓ છે, ખામીઓના કારણે ખરેખર જે લોકો ગરીબ છે એ ગરીબોને લાભ મળવાની જગ્યાએ ધનિક ગરીબો જે છે એ લોકોને લાભ મળતા હોય છે. પણ તમારે મુદ્દો એક મહત્ત્વનો છે કે ભાઈ ગ્રામીણ ગરીબી અને શહેરી ગરીબી, ગ્રામમાં ગામડામાં કયા કયા લોકોને ગરીબી રેખા નીચે આવરી લેવામાં આવ્યા હોય છે. તો ગામડાની અંદર જે જમીન વગરના જે મજૂરો છે, જે ખેતી કામ કરે છે પણ એમને પોતાની જમીન નથી, ગૃહ ઉદ્યોગ કરનારાઓ, કુટીર ઉદ્યોગ કરનારાઓ, સીમાંત ખેડૂતો, નાનકડા જે ખેડૂતો છે, ભિક્ષુકો, વેઠિયા મજૂરો જે છે, જંગલ અને પહાડોમાં રહેતા લોકો હોય, અનુસૂચિત જનજાતિના અને કામચલાઉ કારીગરો જે છે એમનો સમાવેશ ગ્રામીણ ગરીબોમાં કરવામાં આવ્યો છે. જ્યારે
શહેરી ગરીબીની વાત કરીએ તો શહેરીની ગરીબીની અંદર પણ કામ ચલાવું, જે મજૂરો હોય છે, રોજ રોજનું કામ કરતા હોય, દૈનિક શ્રમિકો રોજ કામ કરીને રોજ પૈસા મેળવે અને પોતાનું જીવનધોરણ નિભાવે, ઘરમાં નોકર તરીકે કામ કરતા હોય, સામાન્ય રિક્ષા ચાલકો હોય, ચાની નાસ્તાની લારી કરતા હોય, અથવા તો ઓટો ગેરેજમાં કામ કરનારા મજૂરો છે, હોટલોમાં કામ કરનારા મજૂરો છે, ભીખ માગીને પોતાનું જીવન જીવતા હોય, અથવા તો સરકાર દ્વારા નિર્ધારિત ન્યૂનતમ આવક પૂરી સંતોષી ન શકે તેવા લોકોને શહેરી ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. આ મહત્ત્વના મુદ્દા છે, એ મુદ્દા પરીક્ષામાં પૂછાય. ગરીબી નિવારણના જે કારણો છે એની વાત કરીએ, પછી નિવારણની વ્યૂહરચનાની વાત કરીશું કે ભાઈ ગરીબીના કારણો શું છે, ગરીબીના કારણો. પરીક્ષામાં આ પ્રશ્ન મહત્ત્વનો છે કે ભાઈ ગરીબી ઉદ્ભવવાના કારણો કયા કયા છે, તો એ સમજવાની વાત છે, અનુભવની વાત છે કે ભાઈ ગરીબીનું કારણ તો મહત્ત્વનું એક છે કે ભાઈ આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 60-65% આબાદી જે છે ખેતીવાડી ક્ષેત્રે કામ કરે છે, પરંતુ ભારતના જે કૃષિ ક્ષેત્રનો જે વિકાસ છે એ અપૂરતો છે, પૂરતા પ્રમાણમાં કૃષિનો વિકાસ નથી થયો. હજુ ઘણા એવા વિસ્તારો છે જ્યાં સિંચાઈની પૂરતી સુવિધાઓ નથી. હવે સિંચાઈની પૂરતી સુવિધાઓ નથી છતાં પણ ખેડૂતો વૈકલ્પિક ખેતી અથવા તો વૈકલ્પિક રોજગારીની તકો મેળવતા નથી, કે ગામડામાં જંગલ વિસ્તાર હોય, એવો વિસ્તાર હોય કે જ્યાં ખેતી ઉપર નભતા કુટુંબો હોય, પણ ચોમાસા દરમિયાન વરસાદ પડે એ સમયગાળા દરમિયાન ખેતી કરી શકે, પણ જે ઉનાળો હોય કે જે સમયે વરસાદ નથી પડતો અને એ સમયે લોકો બેરોજગાર હોય છે, ખેતીનું કોઈ માધ્યમ હોતું નથી, ત્યારે એમને વૈકલ્પિક રોજગાર મળતો નથી, અથવા તો રોજગારીનું જ્ઞાન નથી હોતું, શિક્ષણ કે કૌશલ્ય કે તાલીમ હોતી નથી, જાણકારીનો અભાવ હોય છે. બીજું કે ભાઈ જ્ઞાતિ પ્રથા હોય, રૂઢિપ્રત જે માન્યતાઓ હોય, પરંપરા હોય, એ પરંપરાઓ રૂઢિગત માન્યતાઓને પકડી રાખનારો સમાજ છે ભારત. જ્ઞાતિવાદને કારણે અમુક જ્ઞાતિના લોકો અમુક કામ નથી કરતા, શરમ આવતી હોય છે, અને એના કારણે પછી એ બિન ઉત્પાદકીય ખર્ચમાં વધારો થતો હોય છે, ઉત્પાદકીય ખર્ચ ઘટી જતું હોય છે અને એના કારણે ગરીબીનું પ્રમાણ વધે છે. નિરક્ષરતાનું પ્રમાણ પણ એક મહત્ત્વનું કારણ હોય છે, અથવા તો સરકાર દ્વારા જે નીતિઓ ઘડવામાં આવે છે રોજગારીની, એ નીતિઓ છેવાડાના જે માનવી સુધી પહોંચતી નથી. નિરક્ષર પ્રજા હોય છે અને એ લોકોને આની માહિતી મળતી નથી, એ ઉપેક્ષિત થતા હોય છે. બીજું, રોકડિયા પાકને પ્રોત્સાહન મળે છે, એટલે અનાજ જે છે અનાજનું ઉત્પાદન ઘટ્યું છે અને અનાજનું ઉત્પાદન ઘટવાને કારણે કઠોળ અને અનાજના ભાવ વધ્યા છે અને એ ભાવ વધારાને કારણે એમને પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી. બીજું છે, ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી છે, ગામડાના લોકો હવે શહેરો તરફ દોટ વાળીને મૂકી જતા રહેવા લાગ્યા છે, ગામડાના જે કુટીર ઉદ્યોગો છે એ નાશ પામ્યા છે. બીજા કારણ એક પણ છે કે ભાઈ બીમારીઓનું પ્રમાણ વધ્યું છે, આરોગ્ય ખર્ચ વધ્યો અને આરોગ્ય ખર્ચ વધ્યો એટલે એની આવકમાંથી મોટાભાગનો જે આવક છે આરોગ્ય પાછળ, બીમારીઓની દવાના ખર્ચ પાછળ વધી ગઈ છે. માણસો અનેક રોગોના શિકાર બનતા ગયા છે અને ટેકનોલોજીમાં ફેરફાર થવા લાગ્યો એટલે નાના સીમાંત ખેડૂતો જે મજૂર વર્ગ હોય, એ મજૂરી કામ કરનારા, શારીરિક શ્રમ કરનારા લોકો બેકાર થવા લાગ્યા છે, કારણ કે એમનું કાર્ય ટેકનોલોજી કરવા લાગી છે અને વસ્તી વૃદ્ધિ દર વધ્યો છે અને શ્રમની માંગ વધી નથી પણ શ્રમિકોની સંખ્યા વધી છે. આ બધી અનેક સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને કારણે આપણા દેશમાં ગરીબીનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં વધવા લાગ્યું છે. હવે આ જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એમના માટે ગરીબી નિવારણની વ્યૂહરચના જે છે એ વ્યૂહરચના અને ગરીબી નિવારણ કાર્યક્રમો જે છે બંને એક સરખી ચર્ચાના છે,
એટલે મહત્ત્વનો જે ટોપિક છે એની આપણે ચર્ચા કરીએ કે ગરીબી નિવારણ કાર્યક્રમો વિશે માહિતી આપો. આ અગત્યનો ટોપિક છે, ગરીબી નિવારણ કાર્યક્રમો. ભારત જે સરકાર છે એ ભારતની સરકાર દ્વારા PAP પ્રોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ, ગરીબી નિવારણ માટે સરકાર જુદી જુદી યોજનાઓ ઘડે છે અને એ યોજનાઓ દ્વારા ગરીબોને લાભાન્વિત કરવા માટેના પ્રયત્નો કરે છે. આ પ્રશ્ન 4 માર્ક્સનો પૂછાય એટલે આમાં કાર્યક્રમો જે છે 14 કાર્યક્રમો લખ્યા છે, પણ બધા યાદ રહી શકે એવું નથી. એકાદ 2-3 યાદ હોય ને એના વિશે પણ તમે લખો, અથવા તો અલગ રીતે પૂછાય તો તમે તૈયારી કરી હોય તો જવાબ લખી શકો. કારણ કે બધા આયોજનો જે છે એ મને પણ યાદ ના રહે, મારે પણ વાંચવા પડે, તો વિદ્યાર્થીઓને પણ યાદ ના જ રહે. એટલે અમુક 2-4 જે કાર્યક્રમો છે, ઉપાયો છે ખાસ યાદ રાખવાના, ને એના વિશે લખો તો પણ તમે માર્ક્સ ખેંચી શકો. કારણ કે દરેક ભારત સરકાર ચૂંટણી આવે છે, દરેક પક્ષ ગરીબીને મહત્ત્વનો મુદ્દો ઉઠાવે છે અને સરકાર જે કલ્યાણકારી યોજનાઓ કરે છે એ યોજનાઓ દ્વારા ગરીબોને સીધે સીધો લાભ મળે, એમની ગરીબી દૂર થાય એના કાર્યક્રમો ઘડતી હોય છે, જેને ગરીબી નિર્મૂલન કાર્યક્રમ કહેવામાં આવે છે. અને 5 વિભાગમાં વહેંચી છે. એક તો વેતનયુક્ત રોજગારી, બીજું સ્વરોજગારીના કાર્યક્રમો, અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો અને સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો, અને છેલ્લે છે શહેરી ગરીબી નિવારણ કાર્યક્રમો. આ જે કાર્યક્રમો જે છે એ કાર્યક્રમોને આધારે આપણે એની જે ચર્ચા કરીએ કે ભાઈ એક કૃષિ ક્ષેત્રે, કૃષિ વિકાસ માટે સરકારે જે કાર્યક્રમો કર્યા છે એ કાર્યક્રમોની ચર્ચા કરીએ કે ભાઈ કૃષિ વિકાસ, સિંચાઈ અને સડક પાક સંરક્ષણ, આ બધા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. અને એના આધારે એક પહેલો પ્રોગ્રામ છે કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની વાત કરીએ આપણે. કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શું છે? તો જે રાષ્ટ્રીય કૃષિ સિંચાઈ યોજનાઓ જે સરકારે ઘડી કાઢી છે તેની અંદર આ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના એક એવી યોજના છે જેના દ્વારા આપણા દેશની અંદર ખેતીવાડીનો વૃદ્ધિદર વધે, સિંચાઈની સગવડોમાં વધારો થાય એના માટે સરકાર દ્વારા યોજના ઘડી છે કે ભાઈ સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવે. મોટા ભારતની મોટા ભાગની જે જમીન છે એને સિંચાઈ હેઠળ આવરી લેવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ છે વગેરે યોજનાઓ ઘડવામાં આવે છે. જળ સંકટને દૂર કરવા માટે નાના મોટા બંધારાઓ, ચેકડેમ બાંધવામાં આવે છે, અથવા તો ગામડાના જે તળાવો છે તળાવોમાં નદીઓનું પાણી ભરવામાં આવે છે. અને એ બધી ચેકડેમ બનાવવા માટે, બંધારા બનાવવા માટે, નહેરો બનાવવા માટે જે સિંચાઈ યોજના કરવામાં આવે છે, એ સિંચાઈ યોજના એવા સમયે કરવામાં આવે છે કે જ્યારે ગામડાના જે તે પ્રદેશના ખેડૂતો બેકાર હોય, એમની પાસે ખેતીવાડીનું કામ ના હોય, ત્યારે એવા ખેડૂતોને આ કામની સાથે જોડી દેવામાં આવે છે. અને એ સમયગાળા દરમિયાન એમને રોજગારી મળે છે. અને જ્યારે સિંચાઈની યોજનાઓ, નહેર યોજના કે ચેકડેમ યોજના પૂરી થાય ત્યારે એના પછી એનો જે જળ સંગ્રહ થાય છે તેનાથી આ ખેડૂતોને લાભ મળે છે અને સિંચાઈનો લાભ મળે છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે આ યોજના જે છે ગરીબ ખેડૂતો જે છે કે જેમને સિંચાઈનો લાભ નથી મળતો એવા ખેડૂતોને સિંચાઈનો લાભ મળે એના માટેની આ યોજના છે. એના દ્વારા આવક પૂરી પાડવામાં આવે છે અને એ લોકોની ગરીબી દૂર કરવામાં આવે છે. બીજું પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના,
प्रधानमंत्री फसल बीमा योजना के भाई सरकार द्वारा कृषि सिंचाई योजना चालू करवामां आवी एना द्वारा सिंचाईनो लाभ मळ्यो। सिंचाई द्वारा खेडूतो खेती तो करे छे, अनाज उत्पन्न करवा माटे ખેતરમાં અનાજ વાવે છે, પાક તૈયાર થાય છે, પરંતુ એ દરમિયાન કોઈ કુદરતી આફત આવી પડે છે અને ખેડૂતોને પાકમાં નુકસાન થાય છે, એટલે પછી ખેડૂત પોતે જે વ્યાજે પૈસા લાવ્યો હોય અને ખેતી કરી હોય એટલે આપઘાત કરવો પડે, એમને નિરાશા વ્યાપી જાય છે, એટલે એનાથી દૂર કરવા માટે એમને રક્ષણ આપવા માટે આર્થિક ટેકો પૂરો પડે એના માટે ફસલ યોજના વીમા યોજના કે ભાઈ નુકસાનીનું વળતર એમને આપવામાં આવે છે અને ટેકાના ભાવે એને એમનું જે ઉત્પાદન છે જેમ કે મગફળી હોય, એરંડા હોય કે કપાસ હોય એને ખરીદવા માટે સરકાર પ્રોત્સાહન આપે છે અને એમની નુકસાનીનું વળતર આ સરકાર આપે છે। એના માટે આખું ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચ રચ્યું છે અને એ પંચ જે નક્કી કરે એ ભાવે એ ટેકાના ભાવે એમનું ઉત્પાદન ખરીદે છે અથવા તો એમને આર્થિક નુકસાનીનું વળતર પણ મળે છે। પછી બીજો કાર્યક્રમ છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ। રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, પેયજળ એટલે પીવાના પાણીની સુવિધા। ગામડામાં ખેતરોને પાણી મળે, કેનાલોનું માળખું જોવાય સુધરે, જમીનોનું ધોવાણ અટકે અને ટ્યુબવેલ અથવા તો ક્ષાર નિયંત્રણ દ્વારા પાણી પીવાનું મળી રહે એવા કાર્યક્રમો ગોઠવવામાં આવે, તળાવ ખોદવાનું કામ કરવામાં આવે, ગામડાઓમાં વોટરશેડનો વિકાસ થાય, પાણીની ટાંકી બનાવવામાં આવે, ટ્યુબવેલ બનાવવામાં આવે અથવા તો વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડી બનાવવામાં આવે, જંગલમાં વૃક્ષો વાવવા અથવા તો નહેરોની જે લાઈનો છે એ બનાવવી, એનું રિપેરિંગ કરવું, આવા નવીનીકરણના અનેક કાર્યક્રમો સરકાર ગામડાઓમાં કરે છે અને એ ગામડાઓમાં જ્યાં પણ એ કાર્યક્રમ ચાલતો હોય ત્યાં એ આસપાસના જે ગામડાઓ છે એ ગામડાના મજૂર ગરીબી રેખા નીચે જીવતા લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે। એટલે કે ભાઈ એમને બેકારીના સમયમાં જ્યારે એ બેરોજગાર હોય એ સમયમાં આર્થિક ટેકો થાય રોજગારીના કાર્યક્રમો દ્વારા। દાખલા તરીકે કોઈ ગામડું હોય ને ગામડામાં તળાવ હોય તો તળાવ ઊંડું કરવાનું કામ, આવા જે ગરીબી રેખા નીચે જીવતા 20-25 ગામની અંદર માણસો હોય, લોકો હોય, એવા લોકોને ઉનાળા સમયગાળામાં એ લોકો બેકાર હોય ત્યારે આ લોકોને તળાવ ખોદવાનું કામ સોંપવામાં આવે અથવા તો પાણીની ટાંકી બનાવવાની હોય અથવા તો નહેરોનું રિપેરિંગ કામ કરવાનું હોય, આવા કોઈને કોઈ કાર્ય દ્વારા એમને રોજગારી મળે 3-4-5 મહિના સુધી, તો એ સમયગાળા દરમિયાન એમની બેરોજગારી દૂર થાય અને એમને આર્થિક સહાય મળે, એટલે જે પોતાની જે જરૂરિયાતો છે, ન્યૂનતમ જરૂરિયાતો છે એ પૂરી કરી શકે, અથવા તો પશુપાલન માટે, ખાતરના સંગ્રહ માટે અને એવા અનેક કાર્યક્રમો દ્વારા સરકાર દ્વારા ખેડૂતોની ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરે છે। ગુજરાત સરકાર દ્વારા પણ આવા ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન થાય છે અને એ આયોજન દ્વારા ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે છે અથવા તો સાધનો ઓજારો આપવામાં આવે છે અથવા તો લોન પૂરી પાડવામાં આવે છે। આ રીતે ગરીબ કલ્યાણ મેળામાં ગરીબી દૂર કરવામાં આવે છે। એક મહત્ત્વની એક યોજના છે જે પરીક્ષામાં પૂછાય છે, જે ઇનામ યોજના છે, ઇનામ યોજના, આના વિશે પરીક્ષામાં ઘણીવાર પૂછાયું છે કે ભાઈ આ યોજના શું છે, તો આ યોજનાની અંદર ખેડૂતો જે છે એમના માટે કૃષિ બજાર ઊભું કરવામાં આવ્યું છે, રાષ્ટ્રીય કૃષિ બજાર, ઓનલાઈન ખેડૂતો પોતાનું ઉત્પાદન ઓનલાઈન વેચી શકે, સમજ્યા પણ કે ભાઈ આમ તો ખેડૂતોને પોતાનું ઉત્પાદન વાહનમાં ભરી અને માર્કેટ યાર્ડમાં જવું પડે છે, માર્કેટ યાર્ડમાં જાય કે ત્યાં દલાલો હોય એ દલાલોની સાથે બેઠક ઉઠક કરી અને પોતાનો ભાવ
પોતાના ભાવે નહીં પણ દલાલો નક્કી કરે એ ભાવે અમને પોતાનું ઉત્પાદન વેચવું પડે છે, જેથી ખેડૂતે પોતે અનાજ ઉત્પન્ન કર્યું હોય તો એને પોતાની ઈચ્છા પ્રમાણેનો ભાવ મળતો નથી. એટલે આ ઇનામ યોજના એવી યોજના છે કે જે ખેડૂત ઓનલાઈન પોતાના ઉત્પાદનોનું ઓનલાઈન વેચાણ કરે છે, કોઈ પણ જગ્યાએથી તે ઉત્પાદનની બોલી લગાવી શકે છે, એના માટે એને યાર્ડમાં કે કોઈ જિલ્લામાં કે ગમે ત્યાં જવું પડતું નથી. જેનાથી શું થાય કે ભાઈ વચેટિયાઓ જે છે, દલાલો છે, એ દલાલોથી ખેડૂતને જે નુકસાન થતું હતું એ નુકસાન જતું રહે છે અને સીધે સીધે સીધો આર્થિક લાભ ખેડૂતને જ મળે છે અને ખેડૂત પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના મનગમતા ભાવ પ્રમાણે એ પોતાનું ઉત્પાદન વેચી શકે છે. એટલે આ ઈ નામ યોજના તરીકે આ યોજનાને ઓળખવામાં આવે છે. આવી બીજી ઘણી બધી યોજનાઓ છે, જે યોજના વિશે હવે આપણે આગળ અભ્યાસ કરીશું. આ જે યોજના છે એ કૃષિ વિકાસ વિષયક યોજનાઓ છે, એમાં દરેક વિશે અલગ અલગથી પણ પ્રશ્ન પૂછાય, જેમ કે આ યોજના વિશે પ્રશ્ન પૂછાયેલો છે 2-3 વખત, અથવા તો કૃષિ વિકાસ અને સિંચાઈ યોજના દ્વારા સરકાર દ્વારા કયા કયા કાર્યક્રમો ઘડ્યા છે એવો પ્રશ્ન પણ તમને પરીક્ષામાં પૂછાય, તો તમે એકાદ બે યોજના વિશે યાદ રાખ્યું હોય તો તમે એ જવાબ સુંદર અક્ષરે લખી શકો. બાકીની જે યોજનાઓ છે એના વિશે આપણે હવે પછી બીજા સેશનમાં, બીજા લેક્ચરમાં અભ્યાસ કરીશું. આ મુદ્દા જે છે એ સ્ક્રીન ઉપર રાખવામાં આવશે થોડી વાર માટે, તો એ જોઈ અને તમે લખી શકો, લખ્યા હોય તો યાદ રહે અને એના પ્રમાણે પુસ્તકમાંથી વાંચન કરી રાખવાના છે.